વિદ્યાર્થી મિત્રો આલ્ફા એકેડેમીમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા જો તમે દસમા ધોરણમાં અભ્યાસ કરતા હોય તો નીચે આપેલી લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરો કે જેથી તમને ચેનલની અપડેટ મળતી રહે તથા અમારા દ્વારા લેવામાં આવતી એક્ઝામ પણ આપી શકો તો ચાલો હવે આપણી લેક્ચર શરૂ કરીએ આપણે લેક્ચર પાંચની અંદર દ્વિઘાત સમીકરણને પૂર્ણવર્ગની રીત દ્વારા કઈ રીતે ઉકેલી શકાય તે જોયું હવે આપણે દ્વિઘાત સમીકરણના વ્યાપક સમીકરણને પૂર્ણવર્ગની રીત દ્વારા કઈ રીતે ઉકેલી શકાય તે આપણે આ લેક્ચરમાં જોવાનું છે તો ચાલો શરૂ કરીએ તો જુઓ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સમીકરણ કયું આવે એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વધતા સી બરાબર જીરો આ શું છે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સમીકરણ બરાબર જ્યાં એ કેવો નો હોવો જોઈએ ઝીરો જે આપણે ક્યાં જોયું લેક્ચર નંબર વનની અંદર બરાબર હવે આપણે શું કરવાનું આ જે બહુપદી છે એને પૂર્ણવર્ગ બહુપદીની અંદર ફેરવવાની તો આપણને પૂર્ણવર્ગ બહુપદી ફેરવવા માટે આપણને એનું પૂર્ણવર્ગ બહુપદીનું શું વ્યાપક સમીકરણ યાદ આવવું જોઈએ એનું કયું સમીકરણ છે વાય સ્ક્વેર વત્તા ટુ વાય જેડ વધતા જેડ સ્કવેર બરાબર હવે જુઓ અહીંયા અમે એની એ અને બી ને કેનાથી રિપ્લેસ કરી દીધા વાય અને જેડ થી રિપ્લેસ કરી દીધા કારણ કેમ કે આપણી પાસે જુઓ અહીં પણ એ અને બી છે તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ બરાબર તો જુઓ આપણે જે સમીકરણ છે આવડવા એને કયા સ્વરૂપમાં ફેરવવાનું છે પૂર્ણ વર્ગ બહુપદીના સ્વરૂપમાં ફેરવવાનું છે તો આપણે સૌપ્રથમ શું કરીશું તો જુઓ અહીં વાય સ્ક્વેર નો સૌ ગુણક એક છે તો અહીંયા આપણે એક કરી દઈશું એટલે એક્સ ના વર્ગ આગળ એ છે તો એ વડે બધાને આખા સમીકરણને ભાંગી દઈશું તો શું આવશે એક્સ નો વર્ગ વત્તા બી ના છેદમાં એક્સ વત્તા સી છેદમાં એ બરાબર જીરો બરાબર હવે આપણે જુઓ આના પરથી આપણને શું મળી ગયું વાય મળી ગયો બરાબર તો વાય બરાબર આપણને એક્સ મળી ગયો હવે આપણે શું કરવાનું છે મધ્યમ પદ શોધવાનું છે બરાબર તો આપણે મધ્યમ પદ શોધીએ તો જુઓ x નો વર્ગ વત્તા 2 ગુણાકારમાં x ના x બરાબર પછી શું છે z હવે આપણે z ની કિંમત ક્યાંથી મળશે તો z ની કિંમત આપણે શોધીએ તો જુઓ આપણો મધ્યમ પદ ઉપરના ભાગમાં શું છે b ના છેદમાં a x ઈ કોના બરાબર હોવું જોઈએ 2yz બરાબર જ્યાં 2 y y બરાબર શું છે x એટલે કે 2 એક્સ અને જેડ આપણે શોધવાનો છે તો આપણને જેડ બરાબર શું મળશે એક્સ એક્સ કેન્સલ આઉટ તો આપણને જેડ બરાબર શું મળ્યું બે ગુણાકર્મ સામેની બાજુ એટલે ભાંગાકર્મ તો આપણને જેડ બરાબર શું મળ્યું બીના છેદમાં ટુ એ બરાબર તો અહીંયા શું આવશે બીના છેદમાં ટુ એ ખબર પડી મિત્રો મધ્યમ પદ ક્યાંથી આવ્યું હવે જે આપણો અંતિમ પદ હોય પુનવર્ગ બહુપદીમાં એ શું હોય ઝેડનો વર્ગ આપણને જેડ બરાબર શું મળ્યું બીના છેદમાં ટુ એ તો અહીંયા શું આવશે બીના છેદમાં ટુ એનો વર્ગ ખબર પડી એટલી મિત્રો હવે આપણે શું કરવાનું તો જુઓ પ્લસ સીના છેદમાં એ પછી આપણે જો અહીંયા પ્લસ કર્યું એ હતું ઇક્વેશનમાં નહીં તો આપણે ઘરનું કાંઈ ઉમેરી શકીએ નહીં ઘરનું કંઈ બાદ ન કરી શકીએ એટલે અહીંયા આપણે ઉમેર્યું છે તો અહીંયા શું કરી દઈશું બાદ કરી દઈશું એટલે કે બી ના છેદમાં ટુ એ એનો વર્ગ આપણે બાદ કરી દીધો બરાબર શું છે ઝીરો તો આપણે લખી દીધું ઝીરો તો જુઓ આ જે બહુપદી છે એ કેવી છે અપૂર્ણવર્ગ બહુપદી છે બરાબર એ કોનો વર્ગ છે તો એ જે વર્ગ છે એ કોનો છે એ એક્સ પછી મધ્યમ પદની નિશાની પ્લસ અંતિમ પદનું વર્ગનું એટલે કે બીના છેદમાં ટુ એનો વર્ગ છે ખબર પડી એટલે મિત્રો હવે શું કરીએ આને લખી દઈએ માઇનસ બીના છેદમાં ટુ એ ઇન્ટુ એનો વર્ગ વધતા સી ના છેદમાં એ બરાબર જીરો હવે જે હવે આપણે શું કરવાનું તો આપણે આગળ શું કરતા કે આ જે પદ છે એને સામેની બાજુ દેતા બરાબર જ્યાં અહીંયા આપણે કેવું નિશાની રાખતા માઇનસ નિશાની કોમન રાખતા તો અહીં પણ આપણે શું કરીશું માઇનસ કોમન રાખશું જો એક્સ પ્લસ બીના છેદમાં ટુ એનો વર્ગ બરાબર સોરી અહિયાં માઇનસ બીના છેદમાં ટુ એ વર્ગ માઇનસ સી ના એ બરાબર જીરો અહીં મેં માઇનસ કેમ કોમન કાઢી લીધા હવે જ્યારે આખું પદ સામેની બાજુ જશે એટલે એ કેવું થઈ જશે પ્લસ તો એનું આપણે વર્ગમૂળ કાઢી શકીએ બરાબર માઇનસ વાળું હોય તો એ શક્ય અહીંયા આપણે પ્લસ હોય તો સામેની બાજુ લઈ જઈએ એટલે શું હવે માઇનસ થઈ જાય માઇનસ વાળું હોય એ શક્ય ન કહેવાય બરાબર છે તો જુઓ હવે આપણે આગળ શું કરીશું તો આપણે પહેલા આનું સાદુ રૂપ આપી દઈએ બરાબર તો જુઓ અહીંયા શું છે એક્સ પ્લસ બીના છેદમાં ટુ એનો વર્ગ માઇનસ હવે શું કરવાનું આનું સાદુ પાપાનું અહીં શું લખાય બીનો વર્ગ છેદમાં ચાર એનો વર્ગ માઇનસ સીના છેદમાં એ બરાબર ઝીરો તો જુઓ એનું સાદુરપદ આપવાનું છે એટલે કે એક્સ બીના ટુ એ આખાનો વર્ગ માઇનસ હવે જુઓ પાપો એટલે લસા શું આવશે છેદમાં ચાર એ સ્ક્વેર બરાબર તો જુઓ અહીં આમને બીનો વર્ગ આમનો માઇનસ ચાર ઘટે છે તો ચાર છેદમાં એક વખત એ ઘટે છે તો એ લખી દેવાનું ઇન્ટુ સી બરાબર છેદમાં શું આવશે ચાર એનો વર્ગ બરાબર જીરો તો જુઓ હવે શું આવશે આખું પછી સામેન વધુ જઈ લઈ જઈએ એટલે શું થઈ જશે એ પ્લસ થઈ જશે બરાબર તો શું કહેવાય આને એક્સ પ્લસ બીના છેદમાં ટુ એનો વર્ગ બરાબર શું લખાય બી સ્ક્વેર માઇનસ ફોર બાય ફોર એ સ્ક્વેર બરાબર હવે શું કરીએ આપણે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ તો જુઓ અહીંયા શું આવશે એક્સ પ્લસ ટુ બીના છેદમાં ટુ એ બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગ મૂળ ની અંદર એ સી ડિવાઈડ બાય ફોર એ તો જુઓ છેદમાં ફોર એ સ્ક્વેર છે વર્ગમૂળ નીકળે હા કેટલું ટુ એ તો આપણે લખી દઈએ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બાય ટુ એ બરાબર છે હવે આપણે શું કરવાનું છે એક્સની કિંમત ગોતવાની છે બરાબર તો એક્સની કિંમત ગોતવા માટે શું કરીશું અહીંયા જે પ્લસ બી ના છેદમાં ટુ એ છે સામેની બાજુ જાય એટલે કેવા થશે માઇનસ તો આપણને એક્સ બરાબર શું મળશે બી ના છેદમાં ટુ એ માઇનસ બી ના છેદમાં ટુ એ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી ડિવાઈડ બાય ટુ એ ખબર પડી મિત્રો તો જુઓ અહીં જે બી સ્ક્વેર માઇનસ ફોર એસી છે એ ક્યારે ક્યારે શક્ય બને કે જ્યારે બી સ્ક્વેર માઇનસ ફોર એસી છે બરાબર એ કેવો હોય ઝીરો કરતાં મોટા અથવા તો ઝીરો હોય જો અહીં બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો સોરી નેગેટિવ કિંમત આવે બરાબર કે નેગેટિવ વેલ્યુ આવે તો જુઓ વર્ગમૂળની અંદર કેવી કિંમતો આવે નેગેટિવ જે શક્ય નથી બરાબર તો આપણને વાસ્તવિક વર્ગ વાસ્તવિક બીજ મળે નહીં ખબર પડી

હવે જુઓ આપણે આ અહીંયા સુધી આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણની વાત થઈ હવે આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચારની થિયરી જોઈએ તો જુઓ સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચારની અંદર શું કહેવામાં આવેલું છે આ જે ટર્મ છે બરાબર આ જે બી સ્ક્વેર માઇનસ ફોર એસી છે એને શું કહેવાય દ્વિઘાત સમીકરણનો દ્વિઘાત સમીકરણનો વિવેચક કહેવાય શું કહેવાય વિવેચક કહેવાય જેને કેના વડે દર્શાવાય ડી વડે દર્શાવાય તો ડી બરાબર શું લખાય બી સ્ક્વેર માઇનસ ફોર એસી તો જો આ જે સૂત્ર છે એ આપણે માની લઈએ ધારી લઈએ કે ધારો કે આપણું જે દ્વિઘાત સમીકરણ છે એના ઉકેલ કયા છે આલ્ફા અને બીટા છે બરાબર તો આલ્ફા બીટા બરાબર શું લખાય માઇનસ બી બરાબર પ્લસ ઓર માઇનસ હવે જો બી માઇનસ ફોર એસી બરાબર શું લખાય આપણે ડી બરાબર તો જો વર્ગમૂળની અંદર ડી છેદમાં ટુ એ ખબર પડી મિત્રો આપણને ડી મળ્યો બરાબર એ ડી ના કિંમત પરથી આપણને ત્રણ તારણ મળે તો આપણે એ તારણો જોઈએ તો જુઓ સૌપ્રથમ પ્રથમ ની વેલ્યુ છે એ કાં તો ઋણ હોઈ શકે કાં તો શૂન્ય હોઈ શકે કાં તો ધન સંખ્યા હોઈ શકે બરાબર હવે આપણે ત્રણેય માટે જોઈએ જો ઋણ સંખ્યા હોય એનો મતલબ શું બી સ્ક્વેર માઇનસ ફોર એસી છે એ ઝીરો કરતા કેવો હોય નાનો હોય જો આવું બને તો વર્ગમૂળમાં ડી છે એ શક્ય ન કહેવાય એટલે આપણને એક પણ વાસ્તવિક બીજ ના મળે બરાબર છે ખબર પડી આ શા માટે બન્યું હવે જુઓ અહીં શૂન્ય હોય માનો કે ડીની કિંમત આપણને શૂન્ય મળે તો જુઓ અહીં શું આવશે શૂન્ય શૂન્યનું વળમૂળ શું આવે શૂન્ય બરાબર તો આલ્ફા અને બીટા બરાબર શું આવે માઇનસ બીના છેદમાં ટુ એટલે કે આલ્ફા બરાબર બીટા બરાબર માઇનસ સીના માઇનસ બીના છેદમાં ટુ તો જુઓ બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બરાબર ઝીરો થયું તો એનો મતલબ શું થયો કે આપણને એક વાસ્તવિક બીજ મળ્યું બરાબર એક વાસ્તવિક બીજ મળે એવી જ રીતે જો ની કિંમત કેવી હોય ધન હોય એટલે કે અહીં કે કંઈ કમ કિંમત આવે ની તો જો એક કિંમત આપણને આલ્ફાની શું મળે પ્લસ વાળી મળે પ્લસ વર્ગુણમાં વાળી ને એક મળે માઇનસ વર્ગુણમાં ડીવાળી મળે બરાબર એટલે આપણને કેટલા બીજ મળે બે વાસ્તવિક બીજ મળે એટલે કે બી સ્ક્વેર માઇનસ ફોર ઇસી ઇઝ ગ્રેટર દેન ઝીરો હોય તો આપણને કેટલા વાસ્ત કેટલા બીજ મળે બે વાસ્તવિક બીજ મળે તો ખબર પડી વિદ્યાર્થી મિત્રો જો તમને કંઈ પણ ના ખબર પડી હોય તો નીચે કોમેન્ટમાં જણાવો અને જો તમને વિડીયો જોવાની મજા આવતી હોય તો તમારા મિત્રો જોડે શેર કરો અને હા જો તમે ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો